પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરના સ્થાપક શ્રી હિંમતલાલ મુલાણી 8મી વિધાનસભાના અધ્યક્ષની 19મી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં કેમ્પસના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ રચનાત્મક પ્રવૃત્તિ હરીફાઈમાં વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કાર્યક્રમ અને કેમ્પસના 19 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન સાથે હિંમતલાલ મુલાણીની જીવન આધારિત તૈયાર થયેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ હયાતીના હસ્તાક્ષર, બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેમિયા નિદાન કેમ્પ જેવા અનેક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, સંત શ્રી નિજાનંદ સ્વામી, ગોત્રકા આશ્રમ, કાર્યક્રમના અધ્યક્ષ પ્રવીણભાઈ કોટક, સંસ્થાના પ્રમુખ મહેશભાઈ મુલાણી, ટ્રસ્ટી ડોક્ટર નવીનભાઈ ઠક્કર, ટ્રસ્ટી રાચંદભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, રાજકીય અગ્રણીઓ, સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના આદ્ય સ્થાપક, જેમના નામે આખા કેમ્પસનું હિંમત વિદ્યાનગર થયું છે, એવા સ્વર્ગસ્થ હિંમતલાલ મુલાણી સાહેબની 19મી પુણ્યતિથિ નિમિત્તે કોલેજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, સાથે સાથે થેલેસેમિયા ટેસ્ટ અને સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટેના વિવિધ કાર્યક્રમનું આજરોજ તારીખ 5/10/24 રોજ આયોજન થયું છે. એમાં બાજુમાં ગોતરકા ગામના મહંત શ્રી નિજાનંદ બાપુ અને વિશિષ્ટ મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે. વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જીવનમાં રક્તદાન જ મહાદાન અને અવરનેસના ભાગ તરીકે થેલેસેમિયા ટેસ્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી લાભ લીધો છે. મારા ફાધર એટલે કે હિંમત વિદ્યાનગર સંસ્થાના અધ્યક્ષ હિંમતલાલ મુલાણીની 19મી પુણ્યતિથિ છે. દર વર્ષે આ દિવસે વિદ્યાર્થીઓને અને સ્ટાફને સાંકળીને શુભેચ્છકો, દાતાઓ, ટ્રસ્ટીશ્રીઓ બધાને યાદ કરીને કાર્યક્રમ કરીએ છીએ. તે પ્રમાણેની પ્રણાલિકા પ્રમાણે આજે પણ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજે કુલ 7 જેટલા કાર્યક્રમો છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમિયા નિદાન કેમ્પ, મારા ફાધર ઉપર તૈયાર થયેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ હયાતીના હસ્તાક્ષર હિંમતલાલ મુલાણી એનું નિદર્શન છે. આ નિમિત્તે જે રચનાત્મક કાર્યક્રમો કરેલા, હરીફાઈઓનું આયોજન કરેલું, એમાં વિજેતાઓને જે છે તેમણે શિલ્ડ વિતરણ છે. આ સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલા 19 જેટલા વિદ્યાર્થીઓનું પ્રતિક સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખ્યો છે. આ સિવાય પણ જે મરણોત્તર એવોર્ડ તરીકે સુરેશભાઈ વોરા અને અરુણાબેન વોરા તરફથી જે એવોર્ડ જાહેર થયો છે, તેમાં આ વખતનો એવોર્ડ રાધનપુરના શ્રેષ્ઠી તરીકે વિનુભાઈ શાહને અર્પણ કરવાનો છે. એમના તરફથી જાહેર થયેલ બીજા 3 એવોર્ડ આપવાના છે. ચંદ્રેશભાઈ વિરવાડિયા તરફથી જાહેર થયેલ સ્કીમ પ્રમાણેના 3 એવોર્ડ આપવાના છે. એમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના વિવિધ કાર્યક્રમો સાથેનું આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં પૂજ્ય નિજાનંદ સ્વામીજી, આદરણીય શ્રી લવિંગજીભાઈ, શ્રી રઘુભાઈ, અનેક મહાનુભાવો અને ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે.